તેમણે સોના અશ્વમેધ વિદ્યાલય પાડ્યું. મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન અને પ્રકરણ શિક્ષા વસ્તુઓના જૂથ બનાવવા. તો વસ્તુઓના જૂથ બનાવવા એમાં આપણે પદાર્થના ગુણધર્મો, તો પદાર્થના ગુણધર્મોમાં કયા કયા ગુણધર્મો આવશે? તો દેખાવ, સખતપણું અને દ્રાવ્યતા. આપણે આજે જોઈશું દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, તો એ પણ આવશે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. આપણે ગુણધર્મ જોયા જ હતા, એમાં ત્રીજો ગુણધર્મ એટલે કે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. આપણે દેખાવ વિશે ચર્ચા કરી, સખતપણું વિશે સમજ્યા, આજે જોઈશું દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. તો મિત્રો, દ્રાવ્ય અને અદ્રાવ્યની સમજણ આજે આપણે મેળવી. તો પ્રવૃત્તિ કરવાની છે આપણે, આપેલ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવું. કે ઘન પદાર્થ કે આપણે લેવાનો છે, આપણે સૌપ્રથમ 5 ઘન પદાર્થ લઈશું. કેટલા ઘન પદાર્થ? 5, જેમ કે મીઠું, ખાંડ, ચોકનો ભૂકો, ત્યારબાદ લાકડાનો વહેર. આપણે અહીં વસ્તુ આપી છે, મીઠું, રેડી, ખાંડ, ચોકનો ભૂકો, લાકડાનો વહેર આપણે લેવાનું છે. તો મિત્રો, 5 ઘન પદાર્થો લેવાના છે અને 5 પાત્રો લેવાના છે. સૌપ્રથમ 5 પાત્રો લેવામાં આવશે. આપણે અહીં નાખીશું. તો મિત્રો,
સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. તો આ જે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે એને આપણે કહીશું દ્રાવ્ય. તો એ પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકીએ છીએ. પહેલા વાક્યમાં શું થાય છે કે મીઠું એ સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે. તો આપણે ક્વેશ્ચનમાં લખીશું સંપૂર્ણપણે દ્રાવ્ય થાય છે. તો મીઠું એ સંપૂર્ણપણે પાત્રમાં દ્રાવ્ય થાય છે. ત્યારબાદ મિત્રો આપણે બીજું જોઈશું કે બીજા પાત્રમાં આપણે નાખ્યું હતું રેતી. તો રેતીને ચમચી વડે હલવતા તમને કંઈક એવું અવલોકન માલુમ પડશે કે એને ચમચી વડે હલવતા રેતી અદ્રશ્ય થતી નથી. રેતી ચમચી વડે અદ્રશ્ય થતી નથી એટલે કે આપણે પાત્રમાં જે રેતી નાખી છે એને ચમચી વડે હલાવીએ તો એ અદ્રશ્ય થતી નથી. જે આપણે અહીં કોષ્ટકમાં લખી શકીએ છીએ કે અદ્રશ્ય થતા નથી, સંપૂર્ણપણે અદ્રશ્ય થતા નથી. કોષ્ટકમાં એવી બીજી વસ્તુઓની યાદી બનાવી નોંધી શકો છો.